મયંક પટેલ, ડેપ્યુટી કલેક્ટર સુરત. કપડપંચ તાલુકાના સિહોરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધું. ભૂગોળ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી અને સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી. 2012માં બિન સચિવાલય ક્લાર્કથી સરકારી નોકરીની શરૂઆત કરી. 2014માં જીપીએસસીની જાહેરાત આવતા તેમણે નોકરી છોડી દીધી અને તૈયારીમાં લાગી ગયા. ત્યારબાદ તેમણે નાયબ મામલતદાર અને સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી તરીકે પણ પોતાની સેવાઓ આપી છે. 2017માં જીપીએસસી ક્લાસ 1-2નું પરિણામ આવતા ડેપ્યુટી કલેક્ટર તરીકે તેમની પસંદગી થઈ. મયંક પોતાની સફળતાનો શ્રેય પોતાના પરિવારને આપે છે. મયંકના પિતા શ્રી રાજેશભાઈ પ્રાથમિક શિક્ષક છે. તેમણે મયંકને માર્ગદર્શન આપવા રોજના 140 કિલોમીટર અપડાઉન કરેલ છે. મયંકની પત્ની હેતલ પટેલ પણ પ્રાથમિક શિક્ષક છે. તેમણે પણ મયંકની 3 વર્ષની આ સફરમાં સતત પોતાનો સહકાર આપ્યો છે. તો મિત્રો, આવો મળીએ ડેપ્યુટી કલેક્ટર મિસ્ટર મયંક પટેલને. જીવનનું એક સપનું પૂરું થઈ ગયું એ વસ્તુ લાગી રહી છે, કારણ કે એક ક્લાર્ક તરીકે પોતાના કારકિર્દીની શરૂઆત કરી અને આજે નાયબ કલેક્ટર બન્યા છીએ, તો પૂર્ણ આત્મસંતોષ છે અને ખૂબ આનંદ થાય છે. બપોરનો સમય હતો અને ઘરે બધા બેઠા હતા, અને એવા સમયગાળામાં જ સોશિયલ મીડિયા દ્વારા વોટ્સએપમાં જાણવા મળ્યું કે રિઝલ્ટ આવ્યું છે, અને તરત જોયું ને તરત જ પોતાનું નામ જોયું તો ગેસ કેડરમાં સિલેક્શન થઈ ગયું હતું. તો પોતાને વિશ્વાસ એ વખતે પડ્યો નહોતો, તો બીજી 2 જગ્યાએ ચેક કરાયા પછી ડિક્લેર કર્યું, અને ખૂબ જ આનંદ હતો. એને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. મેં વર્ષ 2012માં બિન સચિવાલય ક્લાર્ક તરીકે સિલેક્શન મારું થયું હતું. ત્યાં 1.5 વર્ષની નોકરીનો કલેક્ટર ઓફિસનો અનુભવ છે. એ પછી નાયબ મામલતદાર તરીકે 6 મહિના સુધી કામ કરેલ છે. એ પછી નાયબ સેક્શન ઓફિસર DYSO સચિવાલયમાં 2 માસ સુધી કામ કરેલ છે. પોતાની જાતે જ કરી હતી. એ વખતે કોઈ કોચિંગ ક્લાસ જોઈન કર્યા નહોતા, કારણ કે હું એ વખતે બરોડા હતો ને ક્લાર્ક હતો, તો જોબ સાથે તૈયારી શરૂ કરી હતી. પરંતુ વચ્ચે એવું લાગ્યું કે 2 કામ એક સાથે નહીં થઈ શકે, તો જોબમાં રજાઓ મૂકી અને પોતાની તૈયારી જાતે કરી હતી. મને બેનિફિટ પ્રિલિમ માટે એ વાતનો હતો કે એમાં મેથ્સ રિઝનિંગનું એક અલગથી પેપર હતું, અને મારું સાયન્સ બેકગ્રાઉન્ડ હોવાથી મને એક સારો બેનિફિટ મળેલ. તૈયારી કરવા માટે પ્રથમ તો સિલેબસ પૂરો ખબર હોવી જરૂરી છે. એ સિલેબસના આધારે કયા પ્રકારના પુસ્તકોનો ઉપયોગ કરવો, કારણ કે આજે માર્કેટમાં એવરીડે નવા નવા મટીરિયલ, નવા નવા પ્રકાશનો અવેલેબલ થતા હોય છે, તો એમાંથી આપણને પરીક્ષામાં અભ્યાસક્રમને સાથે કયા મુદ્દાઓ કામના છે અને એ મુદ્દાઓ કયા મટીરિયલમાંથી આપણને મળી રહેશે, એ મટીરિયલ ચેક કર્યા પછી એ મટીરિયલ વાપરી શકાય. આ ઉપરાંત જો જરૂરિયાત જણાતી હોય તો તમે કોચિંગ ક્લાસ જોઈન કરી શકો છો. આ સિવાય જો સારું ગ્રુપ હોય તો એક ગ્રુપમાં રહીને તૈયારી કરવાથી ઘણો લાભ થતો હોય છે. ઇન્ટરવ્યૂની તૈયારી માટે જેવું રિઝલ્ટ જાહેર થયું મેન્સનું, એટલે ખૂબ ઓછો સમયગાળો હતો મારી પાસે ઇન્ટરવ્યૂની તૈયારી માટે. તો ઇન્ટરવ્યૂની તૈયારી માટે એક ગ્રુપ બનાવ્યું કે જે બધા જ મેન્સની તૈયારી કરતા હતા, એમાંથી જે લોકો પાસ થયેલા હતા. એ ગ્રુપમાં અમે એકબીજા સાથે દરરોજ નાના નાના ટોપિક એકબીજા સાથે ઇન્ટરેક્શન કરતા હતા, કે કોઈ એક મુદ્દો છે તો એક મુદ્દા ઉપર બધા પહેલાં સર્ચ કરતા, એ પછી એ મુદ્દા ઉપર ડિસ્કશન થતું અને એમાંથી બેસ્ટ આન્સર કેવા હોઈ શકે એની તૈયારી થતી હતી. આ ઉપરાંત ભૂતકાળમાં જે લોકો પાસ થયેલ છે, જેમણે ઇન્ટરવ્યૂ આપ્યા છે અને સારી રીતે એમાં ઉત્તીર્ણ થયેલ છે, એવા લોકોના સતત ટચમાં રહેલ છીએ. આ ઉપરાંત મહત્તમ મોક ટેસ્ટ આપવાના પ્રયત્ન થયેલ છે, કારણ કે મોક ટેસ્ટ આપવાથી જ ખરેખર શું તકલીફો પડતી હોય છે ઇન્ટરવ્યૂમાં એ બહાર આવતી હોય છે, તો મહત્તમ મોક ટેસ્ટનો સહારો લીધેલ છે.